ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતીનું કાવ્ય ચાર. કાવ્યનું નામ શું છે? સુંદર સુંદર. આ કાવ્યના લેખક એટલે જે આ કાવ્ય લખી છે એનું નામ શું છે? ધર્મેન્દ્ર માસ્તર મધુ રમ એટલે એનું નામ શું છે? એમનું નામ ધર્મેન્દ્ર માસ્તર છે, પણ એમને બધા શું કહીને બોલાવે છે? મધુરમ. આ પ્રકૃતિ ગીતમાં કવિએ સુરત, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર કહ્યા છે. આ પ્રકૃતિ ગીતમાં, પ્રકૃતિ ગીત એટલે શું? પ્રકૃતિ એટલે શું? જે કુદરતે બનાવી છે તે, એટલે જે પણ કુદરતે જે પણ બનાવેલું છે એના વિશે આ ગીત છે. તો આમાં કવિએ સુરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન એટલે જંગલ, પહાડ હોય એના વિશે અહીંયા એમને શું કહ્યા છે? સુંદર કહ્યા છે. તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે. તેમાં વસતા એટલે ક્યાં? એટલે આ ધરતી પર વસતા જે માછલી છે, પંખી છે, જે માણસ એટલે આપણે છે, એ બધા કવિને કેવા લાગે છે? ખૂબ જ સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર રહેશે? એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. હવે પેલા જે કવિ છે કોણ? ધર્મેન્દ્ર માસ્તર, જેમને બધા મધુરમ કહીએ છીએ, એમને શો વિચાર આવ્યો કે આ પ્રકૃતિ એટલે કુદરતે જે પણ વસ્તુ બનાવેલી છે તે કેવી સુંદર છે? તો આટલું સુંદર બનાવનાર પહેલાં જે પ્રભુ છે તે કેવા પોતે સુંદર હશે, એવો શું આવે છે એમના મનમાં વિચાર આવે છે. તો અહીંયા આપણે એટલે સમજી લેવું કે અહીંયા કિસ્સેની વિશે વાત કરવામાં આવી છે. કવિના મનમાં એટલે પ્રશ્ન ઉદ્ભવ થયો છે કે જે પણ છે, જેમ કે માણસ છે, પશુ પંખી છે, પર્વત, જંગલ, નદી, સરોવર, આ બધું બનાવનાર, આ બધું તો સુંદર છે જ, પણ આને સુંદર બનાવનાર જે પ્રભુ છે એ પોતે કેવા સુંદર હશે? સમજ પડી? ચાલો આપણે જોઈએ કાવ્ય. સુંદર સુંદર સુરત, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતા ને સરોવર. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. સુંદર સુંદર, હવે શું કહ્યું છે? સુંદર સુંદર એટલે સારું, એટલે ખૂબ જ સુંદર છે એમ. તો શું શું સુંદર દેખાય છે? પહેલો તો સૂરજ અને ચાંદો કેવા દેખાય છે? ખૂબ જ સુંદર દેખાય છે. સુંદર સરિતા ને સરોવર, સરિતા એટલે નદી. અહીંયા શું છે કે સૂરજ કેવો છે? સુંદર દેખાય છે. ચાંદો પણ સુંદર છે. નદી છે, સરોવર છે, બધા કેવા દેખાય છે? બહુ જ સુંદર દેખાય છે. તો તેના બનાવનાર એટલે આ બધી પ્રકૃતિનું સર્જન કરનાર એટલે સુંદર બનાવનાર જે વિભુ છે એ પોતે કેવા સુંદર હશે, એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદરવન, ઉપવન, ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. અહીંયા શું કીધું છે? ઉષા સુંદર, નિશા સુંદર. ઉષા એટલે શું? સવાર. એટલે સવાર કેવી હોય છે? સુંદર હોય છે. નિશા એટલે રાત. તો રાત કેવી હોય છે? સુંદર હોય છે. સુંદર વન, ઉપવન, ગિરિવર એટલે વન એટલે શું? જંગલ. અને ઉપવન એટલે બગીચો. એટલે જંગલ પણ કેવો છે? સુંદર છે. બગીચો પણ કેવો છે? સુંદર છે. અને ગિરિવર એટલે પર્વત પણ કેવું છે? સુંદર છે. એટલે અહીંયા આમાં શું કહેવામાં આવ્યું છે કે જે સવાર છે એ કેવી છે? સુંદર. રાત પણ સુંદર છે. જંગલ છે, બગીચો છે, પર્વત છે, બધા કેવા છે? સુંદર છે. એટલે અહીંયા પ્રકૃતિ વિશે વાત કરવામાં આવી છે કે આ બધી વસ્તુ કેવી છે, આ બધી ચીજો કેવી દેખાય છે, આપણને બહુ જ સુંદર લાગે છે ને. પણ આને સુંદર બનાવનાર જે પ્રભુ છે, જે ભગવાન છે, ઈશ્વર છે, એ પોતે કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. હવે કોના વિશે વાત કરવામાં આવી છે? માછલી સુંદર. માછલી કેવી છે? સુંદર છે. પંખીઓ આપણને ખબર ને, ચકલી, કોયલ, પોપટ વગેરે, એ લોકો પણ કેવા છે? સુંદર દેખાય છે. ધરતી પણ કેવી છે? સુંદર છે. ધરતી એટલે આપણી જે ધરતી છે, કેમ કે એના પર શું છે? વૃક્ષ છે, આપણે લઈએ છીએ, ઘર છે, આપણને જોઈને કેવું લાગે છે? બહુ જ સુંદર લાગે છે. અને સુંદર ધરતી શાંત સમીર એટલે શું? કે જે સમીર એટલે પવન. પવન પણ કેવો છે? શાંત છે એમ આપણને સારું લાગે છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે માછલી છે તે કેવી છે? સુંદર છે. પંખી પણ સુંદર છે. ધરતી જેમાં આપણે રહીએ છીએ એ પણ કેવી છે? સુંદર છે. અને પવન પણ કેવું છે? શાંત છે. તો આ બનાવનાર વિભુ કેવા હશે એવા મારા મનમાં થાય છે. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. અહીંયા શું કીધેલું છે કે કવિતા કેવી છે? સુંદર છે.
જીવન કેવું છે, સુંદર કવિતા એટલે શું? અહીંયા કવિતા જે આપણે વાંચીએ ને, કવિતા એ બધું કેવું છે, સુંદર છે. આપણું જે જીવન છે, આપણી જે જિંદગી છે, આપણે જીએ છીએ, એ પણ કેવું છે, સુંદર છે. સુંદર તારા આભ વિશાળ, એટલે આભ, આભ એટલે આકાશ. અહીંયા શું કીધું છે કે સુંદર શું છે, જે તને, જે તું એ બનાવેલું છે. આભ એટલે આકાશ, આસમાન, જેને આપણે હિન્દીમાં કહીએ એમ, એ ગગન. આકાશ એ કેવું છે, વિશાળ. વિશાળ એટલે બહુ જ મોટું છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં, કે તું પોતે કેવો સુંદર છે, તું પોતે કેટલો સુંદર હશે, એવું થતું, શું એવું શું થાય છે મારા મનમાં થાય છે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. ભાષા સુંદર, ભાષા સુંદર એટલે શું, જે આપણે બોલીએ છીએ ને, લેંગ્વેજ આપણે જેનાથી આપણે વાતચીત કરીએ છીએ, કેવી છે, સુંદર છે. આશા, આશા એટલે શું, જે આપણી ઈચ્છા છે, આપણે જે ઈચ્છીએ છીએ, એ પણ કેવું છે, સુંદર છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે તું એ જે અમને જે વાણી આપી છે, જે ભાષા આપી છે, અથવા જે અમને, જે અમને આશા આપી છે, એટલે અમારામાં જે પણ, જે કંઈ પણ ઈચ્છા છે, તે કોણ આપી છે, તું એ જ આપી છે. અને એ બધું કેવું છે, બહુ જ સુંદર છે. સુંદર હૈયું ને માનવ, એટલે માનવના દિલમાં, એટલે મનુષ્યના દિલમાં જે હૈયું એટલે દિલ છે, હૃદય છે, એ પણ કેવું છે, બહુ જ સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં, એટલે તું પોતે કેવો સુંદર હશે, એવું થતું મારા મનમાં થાય છે. પ્રશ્ન સમજ પડી? તો આ તમને કાવ્યમાંથી શું સમજ પડી છે, કે અહીંયા પ્રકૃતિ એટલે કુદરતે જે પણ વસ્તુ બનાવી છે એના વિશે વાત કરવામાં આવી છે. જેમ કે ચાંદો, સૂરજ, નદી, સરોવર, બગીચો છે, જંગલ છે, પછી માનવ છે, પંખી છે, માછલી છે, પછી આકાશ, ધરતી, એટલે કુદરતે, એટલે ઉપરવાળાએ, ઈશ્વરે આપણને જે કંઈ પણ વસ્તુ આપી છે તે કેવી છે, બહુ જ સુંદર જ અમને લાગે છે. તો આ બધાને સુંદર બનાવનારું તું પોતે કેટલો સુંદર હશે, એવું આ જે કવિ છે, કોણ, ધર્મેન્દ્ર માસ્તર, એમના મનમાં થાય છે. સમજ પડી? આટલું બધું સૌંદર્ય, એટલે જે જે કંઈ પણ કુદરતે બનાવેલું છે, બધું સૌંદર્ય એટલે સુંદર વસ્તુ જોઈને કવિના મનમાં જ પ્રશ્ન આવે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. કોઈએ વિચાર્યું પણ, કોઈ નહીં વિચારે આવું, પણ આ જે કવિ હતા ધર્મેન્દ્ર માસ્તર, એમના મનમાં વિચાર આવ્યો કે આ બધી વસ્તુ આપણને જોવામાં કેટલી સુંદર લાગે છે. તો જેના મનમાં આવા વિચાર આવ્યા, એટલે જેણે આ બધી વસ્તુ બનાવી છે તે પોતે જ પ્રભુ કેવા સુંદર હશે.